અગત્યના સમાચાર કે સોમનાથથી મળી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું. કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટર દ્વારા 700 મીટર જેટલી ઊંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના તમામ વિભાગ સતત ખડે પગે રાખવામાં આવ્યા છે. પેટ્રોલિંગના આ દ્રશ્યમાં આપણે અત્યારે બતાવી રહ્યા છે. ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ કે જ્યાં કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટર દ્વારા 700 મીટર જેટલી ઊંચાઈ પર એટલે કે લો લેવલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. TV9 સૌથી પહેલા જાણકારી આપને આપી રહ્યું છે. આપને જણાવી દઈએ કે સમુદ્ર છે ત્યાં એટલે અરબી સમુદ્રની સુરક્ષાનો પણ મામલો છે અને બીજી તરફ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની સુરક્ષાનો પણ મામલો છે. ત્યારે તમામ ક્ષણે તમામ ક્ષેત્રથી તપાસ કરવામાં આવતી હોય છે. સુરક્ષાને લઈને તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. એવી જ રીતે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટર દ્વારા 700 મીટર જેટલી ઊંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. અરબી સમુદ્રની સુરક્ષા અને સાથે જ મંદિરની સુરક્ષા કે જેને લઈને સુરક્ષા તંત્ર તમામ પાસાઓ પર સતત તપાસ કરતું હોય છે અને ખાસ નજર રાખતું હોય છે અને એ જ રીતે સુરક્ષા તંત્ર તરફથી તમામ વિભાગો દ્વારા તપાસ થતી હોય છે. આજે જાણકારી સામે આવી છે કે સોમનાથ મંદિર પર હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો મેં આપને એ વખતના બતાવી રહ્યા છે કે જ્યારે 700 મીટરની ઊંચાઈ પર લો લેવલ પર આ જે તપાસ છે તે કરવામાં આવી અને પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવ્યું હતું. આસપાસ બનતી તમામ ઘટનાઓ પર ખાસ નજર રાખવામાં આવતી હોય છે કારણ કે સોમનાથ મંદિર કે જે ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે બાજુબાજુ સમુદ્ર વહે છે કે જ્યાં પણ સમુદ્રી ક્ષેત્રે પણ સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે ત્યારે કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી અને કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટરની મદદથી જે પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેના દ્રશ્ય TV9 આપને સૌથી પહેલા અત્યારે બતાવી રહ્યું છે. 700 મીટર જેટલી ઊંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ થયું હતું. યોગેશ જોશી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. યોગેશ, પૂરી જાણકારી. હા, જો બીજી વાત કરવામાં આવે તો જો હાલ જે પરિસ્થિતિ જે વૈશ્વિક લેવલે છે ત્યારે અરબી સમુદ્ર અને ખાસ કરીને એની સુરક્ષાને ધ્યાને લઈ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અરબી સમુદ્ર અને ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની સુરક્ષા બાબતે વહીવટીતંત્ર સજ્જ બન્યું હોય ત્યારે તાજેતરમાં કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટર દ્વારા જે એમનું પેટ્રોલિંગ કરી અને લો લેવલ ઉપર હેલિકોપ્ટર ઉડ્યા હતા જેમનો વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારે સુરક્ષા વિભાગ દ્વારા જે સોમનાથ છે એની સુરક્ષા વધુ ચુસ્ત બનાવવામાં આવી રહી છે તેવું સ્પષ્ટ કહી શકાય. વિધિ બિલકુલ યોગેશ, અને દ્રશ્યો પરથી પણ દેખાઈ રહ્યું છે કે અત્યારે ત્યાં ચુસ્ત સુરક્ષા રાખવામાં આવી રહી છે. દેશ અને દુનિયામાં બનતી ગતિવિધિઓને કારણે પણ અત્યારે ખાસ સુરક્ષા બંદોબસ્ત ત્યાં કરાયો છે. હવે કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટર પણ તેમાં પેટ્રોલિંગમાં જોડાયા.